સુરતના ઉમરા અને અઠવા વિસ્તારમાં એ જગ્યા પર ચોરી કરવામાં આવી હતી. આ બાબતે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. સીસીટીવીની તપાસના આધારે બે આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને ચોર કચરો વીણવા જતા હોય એ રીતે પોતાની સાથે રાખતા હતા અને ત્યારબાદ ચોરીને અંજામ આપતા હતા. હાલ તો ઉમરા પોલીસે આ બંને ચોરને ઝડપી પાડ્યા છે. હેન્ડલૂમ શોરૂમમાં ચોરી થઈ હતી. મળતી માહિતી પ્રમાણે ઉમરા વિસ્તારમાં આવેલા હેન્ડલૂમ શોરૂમમાં ચોરી થઈ હતી. આ મામલે શોરૂમના માલિકે ઉમરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાની સાથે જ ઉમરા પોલીસ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી. આ સીસીટીવીમાં કચરો ભીણવા આવતા હોય તે રીતે ઠેલો લઈને આવતા બે શખ્સ નજરે પડ્યા હતા. તેના પર વોચ રાખવામાં આવતા તે બંનેએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. રૂપિયા 3850 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ઉમરા પોલીસ સીસીટીવીના આધારે સદામ બોબડે રસી શેખ ઉંમર 25 ધંધો મજૂરી કામ રહે અલ્તાફ તાલ ઢોળવાળાના ઘરમાં ભાઠેના ગામ સુરત મૂળ રહે ઘર નંબર 1 આઝાદનગર કલીપટ્ટી તુલિયા બાપુનગર બોડલી વિસ્તારમાં મકાઈપુર સુરત શહેર ને ઝડપી પાડાયા હતા. બંને આરોપી ઝડપાતા અઠવા અને ઉમરા બે ગુનાનો ભેદ ઉકેલ્યો અળાઈ ગયો હતો. બંને આરોપી પાસેથી રૂપિયા 3850 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછમાં મોડ્સ ઓપરેન્ડિટ સામે આવી હતી કે પકડાયેલા આરોપી કચરો લેવા માટે જતા હોય તે રીતે પોતાની સાથે પ્લાસ્ટિકનો ઠેલો રાખે છે. ઠેલાની અંદર શટર રખોલવા માટે સાધનો મૂકી રાખે છે અને જે જગ્યા પર ચોરી કરવાની હોય તે જગ્યા પર કચરો એકત્રિત કરવા લાગે છે અને મૂકો છે. માણસોની અવર જવર ન થતી હોય ત્યારે દુકાનનું શટર ખોલી અંદર ઘૂસી ચોરી કરીને નાસી જાય છે. થોડે દૂર જઈ અવારું જગ્યા શોધી પોતાના કપડાં ચેન્જ કરી પ્લાસ્ટિક વીણવા માટેનું કંતાન ત્યાં રાખીને ચાલતા ચાલતા ત્યાંથી નીકળી જાય છે.